આણંદના ડબાસી ગામમાં ચારે તરફ કર્ફ્યુ જેવો સંડાટો અત્યારે દેખાઈ રહ્યો છે શનિવારે હાઇવે પર થયેલા પથ્થર માર્યા બાદ પોલીસનો મોટો કાફલો ડભાસી ગામમાં ઘુસ્યો પોલીસે ગામની તમામ ગાડી ટુ વ્હીલરમાં કાચ ફોડીને ભારે નુકસાન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે આ ઉપરાંત એસીથી વધુ લોકોને ઘરમાં ઘુસીને અટકાયત કર્યાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે ણ જિલ્લાના બોરસદ પાસે આવેલ ડભાસી ગામના નાગરિકો દ્વારા ગઈકાલે હાઈવે ની ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ સાથેના ઘર્ષણની અંદર પોલીસ દ્વારા પણ વળતી કાર્યવાહી કરવામાં આવી હતી અત્યારે હું ડભાસી ગામની અંદર ઊભો છું અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગામ લોકોનો જે આક્ષેપ છે કે પોલીસ દ્વારા જે વાહનોની તોડફોડ કરવામાં આવી હતી બીજી તરફ જે રીતની આ તોડફોડ થઈ છે મોટા પ્રમાણમાં ગામના જે વાહનો છે તેને પણ નુકસાન થયેલું જોવા મળે છે અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ગામના મુખ્ય રસ્તાઓ છે અહીંયા કરફ્યુ જેવો માહોલ લાગી ગયો છે લોકોની અંદર જે પોલીસની કાર્યવાહી થઈ તેના કારણે એક ચોક્કસ પ્રકારના ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે આપણે જે સ્થાનિક નાગરિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન કઈ વાંધો નહીં તમે શું પ્રોબ્લેમ શું છે અહીંયા આગળ અત્યારે મારી

અત્યારે તો બહુ ડર લાગ્યા છે તો પોલીસની ઘરમાં અચ્છા નાગરિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અત્યારે દ્રશ્યોની અંદર હવે જોઈ રહ્યા છો કે પોલીસનું મોટું કુમક જ્યારે અહીંયા ડભાસી ગામની અંદર ઉતરી પડ્યું હતું અને જે વાહનો છે તેની તોડફોડ કરી હતી ગામની અંદર અત્યારે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે આપ અત્યારે વાહનો જોઈ રહ્યા છો કયા પ્રકારનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે લગભગ તમામ જે નાગરિકો છે તે પોતાના ઘરોની બહાર નથી જે સમાજના નાગરિકો છે તેમના દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી છે જોકે નાગરિકોના ભય દૂર થાય તેની માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ડબલ